માંગરોળ તાલુકાના રટોટી સણધરા ઓગણીસા ગામની વચ્ચે બણભા ડુંગર આવેલો છે. આ ડુંગર પર દર્શનાર્થીઓ અને સહેલાણીઓ આવે છે. ચોમાસાની ઋતુમાં લીલી ચાદર ઓઢેલા બણભા ડુંગરનો મનમોહક આહલાદક નજારો અને વિવિધ જાતના પક્ષીઓનો કલરવ સાંભળવાનો લાહવો દર્શનાર્થીઓ લે છે. સુરતથી 70-80 કિલોમીટરના અંતરે એક બારભા ડુંગર કરીને આવેલો છે, કે મિની હિલ સ્ટેશન છે, કે આપણે મિની સાપુતારા. અને ઉપરનો ડુંગરા ઉપરનો જે વ્યૂ છે તમને મિની સાપુતારા જેવો જ લાગશે. અને જોરદાર એટમોસ્ફિયર છે. અને આ આ વખતેની વચ્ચે કે અંદર કે પહાડોની વચ્ચે અને ઉપર 380 દાદરા છે. જ્યારે 380 દાદરા ચડીને જઈએ તો આપણે પહાડોની વચ્ચે એક હનુમાનજીની મૂર્તિ છે અને ત્યાં દાદરા દર્શન થાય છે. અને કાંઈ ત્યાં એક્સપિરિયન્સ થાય છે જોરદાર, જે પહાડોની વચ્ચે અને એ એટમોસ્ફિયર કાંઈ છે અમેઝિંગ લુક છે. તમે એકવાર જરૂર વિઝિટ કરજો. બણભા ડુંગરના ટોચ ઉપર આદિવાસીઓના કુળદેવતા ગણાતા બણભા દાદા અને ગોવાલ દેવનું પૌરાણિક દેવસ્થાન આવેલું છે. કાળિકા માતાનું પણ સ્થાનક બનાવવામાં આવ્યું છે. જ્યારે બણભા ડુંગરની તળેટીમાં હનુમાન દાદા બિરાજમાન છે, એટલે પરિસરીય પ્રવાસન કેન્દ્ર બણભા ડુંગર આદિવાસી લોકોનું શ્રદ્ધાનું કેન્દ્ર છે. આ વિસ્તારના આદિવાસીઓ દોવણું વગાડી નાચગાન કરી બણભા દાદાની પૂજા અર્ચના કરે છે. દર વર્ષે દશેરાના દિવસે ઐતિહાસિક બણભા ડુંગર પર આદિવાસીઓનો મેળો ભરાય છે. આદિવાસીનું પરંપરા વર્ષોથી લોકો અહીં ખૂબ મોટી માનતા માને છે.
અને માનતા માને અને માનતા લોકોનું કામ થાય એટલે લોકો માનતા લઈને આવે છે. અને દર વર્ષે દશેરાના દિવસે અહીં ખૂબ મોટો મેળો પણ ભરાય છે અને એ મેળામાં લાખોની સંખ્યામાં લોકોની મેદની ઉમટે છે. હાલના બણભા ડુંગર પર પૌરાણિક કાળમાં બણભા દાદાનો પરિવાર રહેતો હતો. માંગરોળ તાલુકાનું ઈસનપુર અને કંટવાવ ગામની પાસે આવેલો ભિલોડિયો ડુંગર, માંડવી તાલુકાના પીપલવાળા પાસેનો આહીજો ડુંગર અને બણભા ડુંગરની પાસે આવેલા નાના ડુંગરો તેમના ભાઈ બહેન તરીકે ઓળખાય છે. બણભા ડુંગરની ઉત્તર દિશામાં આવેલા હુમાલી ડુંગરની ઊંચાઈ વધતી હોવાથી દાદાએ તેના પર ચલમનો કાંકરો મૂકી તેની ઊંચાઈ નિમિત્ત રાખી હતી, જે આજે પણ મોટા પથ્થરના રૂપમાં છે. જે બળમા ડુંગર ટ્રસ્ટ છે એના આયોજક તરીકે અહીંયા કામ કરીએ છીએ. હાલ અમારા બળમા ડુંગર એ સુરત જિલ્લાનો ઊંચામાં ઊંચો પર્વત છે, જ્યાં આદિવાસી લોકો આજુબાજુથી જે અનાજ પકવે છે ત્યારબાદ તેમના ચરણમાં ધરવા માટે આવે છે. અને અહીં જે 5 વર્ષ પહેલાં પ્રવાસન તરીકે આ ડુંગર ગુજરાત સરકારે જે પ્રવાસન તરીકે મંજૂરી આપી છે અને જે વિકાસ કર્યો છે તે બદલ અહીં આજુબાજુના ગામોથી તથા સુરતથી ભરૂચ, સુરત અને ભરૂચથી પણ લોકો અહીં ફરવા માટે આવે છે. બણભા દાદાનો ઇતિહાસ ઘણો જ પ્રચલિત છે. બણભા દાદાની ખેતીની વાડી હતી, જેમાં તેઓ શાકભાજી અને અનાજની ખેતી કરતા હતા. તેમની પાસે ઘોડાઓ પણ હતા. ઘોડા ચરાવવા માટે બણભા દાદા જે સ્થળે જતા હતા તે સ્થળ આજનું ઘોડબાર ગામ છે. બણભા દાદાની પૂર્વ દિશામાં આવેલો ડુંગર લાકડીઓ ડુંગર તરીકે ઓળખાય છે. રટોટી ગામની અંદર વેરાકુઈ ગામ તરફ જતા નાની ટેકરી આવેલી છે, જે તેમની બહેન ગણાય છે, જે મીઠા ડોંગરી તરીકે પૂજાય છે. એવું પણ કહેવાય છે કે દેવ મોગરા માતા પણ તેમની બહેન છે. બણભાની ટોચ ઉપર ગુફા આવેલી છે, જેમાં દેવ પૂજા કરવા આવતા અમુક જ લોકોને અંદર પ્રવેશ અપાતો હોવાની માન્યતા છે. ગુફાની નીચેના ભાગમાં ઝરણું છે, જે જળદેવી તરીકે પૂજાય છે. કોઈએ પાણી પીવું હોય તો પહેલા પૂજા કરવી પડે છે અને ત્યારબાદ એ પાણી પીએ છે. ડુંગરના પાછળના ભાગમાં એક ઝરણું છે, જેમાંથી આદિવાસીઓને ખાવા માટે રાબ નીકળતી હતી.
પરંતુ કોઈએ ખાવાનું ખાઈને રાબવાળું ખરાબ પાંદડું નાખતા તે બંધ થઈ ગઈ હતી એવી લોકવાયકા છે. મણભા દાદા અહીં આજુબાજુના વિસ્તારના આદિવાસીઓના આસ્થાનું કેન્દ્ર છે અને સુરત જિલ્લાના સૌથી ઊંચા પર્વત પર મણભા દાદા બિરાજમાન છે. અહીંયા આજુબાજુના ગામડાના આદિવાસી ભાઈઓ બહેનો દર્શનાર્થે આવે છે, તેમજ શહેરી વિસ્તારના લોકો પણ અહીંયા સુરતથી માંડીને આજુબાજુના વિસ્તારના ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા પ્રવાસી આવતા હોય છે અને ચોમાસાની ઋતુમાં આ હરિયાળીનો આનંદ માણતા હોય છે, ત્યારે આ મણભા દાદાનું ખૂબ જ મહત્ત્વ છે. મણભા ડુંગરની આજુબાજુના ગ્રામવાસીઓ મણભા દાદા પર અતૂટ શ્રદ્ધા ધરાવે છે. ઘરનો કોઈ પણ પ્રસંગ હોય કે ખેતીની શરૂઆત કરવાની હોય ત્યારે દરેક ગ્રામવાસીઓ સૌ પ્રથમ મણભા દાદાના દર્શન કરવા જાય છે અને તેમના પ્રસંગ હેમ ખેમ પૂર્ણ થઈ જાય ત્યારે પણ દાદાનો આભાર માનવા મણભા ડુંગર પર અચૂકપણે આવે છે. આ પાય ગામડા વાળા બધા છે, એલિમિલિન બધા પૂજા કરીએ, દર્શન કરીએ, સેવા આપી રહેલા છે, પ્રવચન દાન બની ગયેલું છે, એટલે બધું ખૂબ માણા આવતા છે. જેનું જેનું માને એનો દેવ છે, ની માને એને પથ્થર છે. એ રીતના એને અમે છે ને, અમે તો દરરોજ ને સાંજ સવારે ઉઠીએ એટલે આને પગે લાગી ગયો વગર કે થઈ જઈએ નહીં, બહાર જવું હોય તો એને મહિલા વગર કે થઈ જઈએ નહીં, એટલું અમારા એના પાસે અમારે લાગણી થઈ ગયેલી છે. અમે એના છે ને પૂર્વજન્મ નામતા અમારો જન્મ જ એના થયેલો છે, એટલે અમે એનું ડોહા ડોકરા હતા એ કઈ બતાવી ગયેલા છે. તે રીતના અમે એને પૂજા કરીએ, તે રીતના અમે અહીંયા દર્શન કરીએ, એવી રીતના કોઈનું કામગીરી આવે એને કામ પણ કરી આપીએ, તે કામ પણ થઈ જાય, એવી રીતના આ મણભા દાદાનું ઇતિહાસ બોલતું છે. આદિવાસીઓ દર વર્ષે વાવણી પહેલા અને પાકની કાપણી વખતે અનાજ ચઢાવવા માટે મણભા ડુંગર પર આવે છે. માંગરોળ તાલુકામાં મોટાભાગના વિસ્તારમાં આદિવાસીઓ વસવાટ કરે છે. સુરત જિલ્લાનો સૌથી ઊંચો આ ડુંગર સુરતથી 70 કિલોમીટર, માંડવીથી 22 કિલોમીટર અને માંગરોળથી અંદાજે 18 કિલોમીટરે અને વાંકલથી 8 કિલોમીટરના અંતરે આવેલો છે. વન વિભાગ દ્વારા મણભા ડુંગર પર ચઢવા માટે 380 પગથિયા બનાવવામાં આવ્યા છે. માંગરોળ તાલુકામાં આવેલ ભણભાદેવ એ માંગરોળ તેમજ અન્ય આદિવાસી સમાજ માટે એ આસ્થાનું કેન્દ્ર છે. ખેતીમાં કરવામાં આવેલ તૈયાર પાક આદિવાસીઓ ઉપયોગમાં લેતા નથી, પરંતુ એને પ્રથમ ભણભાદેવ થાનકે ચઢાવવામાં આવે છે, પછી જ ઉપયોગમાં લેવામાં આવે છે. મણભા ડુંગર પરિસરીય વિસ્તારની આસપાસ બહુમૂલ્ય કુદરતી સંપત્તિ જેવી કે વન્ય પ્રાણીઓ, હરણ, શિયાળ, સસલા, બિલાડા, વિવિધ જાતના પક્ષીઓ પણ જોવા મળે છે. મણભા ડુંગર આદિવાસીઓની આસ્થાનું પ્રતીક છે, એટલે રટોટી, સણધરા અને ઓગણીસા ગામની વચ્ચે આવેલા મણભા ડુંગરને વન પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવ્યું છે.